દિલ્હીની જેએનયુમાં બુકા નિધારીઓએ વિદ્યાર્થીઓ પર હુમલો કરતા દેશભરમાં હિંસાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં જેએનયુના હિંસાના વિરોધમાં હોબાળો થયો હતો. એનએસયુના કાર્યકરો એબીવીપીના કાર્યાલય વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યારે મામલો ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી હતી. આ ઉગ્ર વિરોધ અને મારામારીમાં એનએસયુના નિખિલ સવાણીને ગંભીર ઈજા પહોંચી હતી, તો સામે એબીવીપીના કાર્યકરોને પણ ઈજા પહોંચી છે. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો હતો. આ મુદ્દે એએમસીના વિપક્ષના નેતા દિનેશ શર્માએ એબીવીપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે આ ઘટનાને વખોડી કાઢી હતી. એબીવીપીનું નિવેદન જ બતાવે છે કે હિંસા માટે સુનિયોજિત આયોજન હતું એમનું. આગલા દિવસથી એનએસયુઆઈએ તો લોકતાંત્રિક રીતે જે ભગીની સંસ્થા સત્તાધારી પક્ષની જે રીતે કેમ્પસમાં વાતાવરણ બગાડે છે, જેએનયુમાં જે વાતાવરણમાં ભૂકાની ધારી લોકો ગુંડાગીરી કરી, દેશ આખાએ જોયું, વિશ્વએ જોયું, એવા સંજોગોમાં એબીવીપીની વાત જ જણાવે છે કે તેઓ હિંસાનો આશરો લઈને કેમ્પસમાં વાતાવરણ બગાડવા માંગે છે. વિદ્યાર્થીને અને વિદ્યાર્થીનીઓ સલામત રહે એની માટે એનએસયુઆઈ દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થાનો ચહેરો ખુલ્લો કરવા માટેનો કાર્યક્રમ હતો અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાને એબીવીપીના કાર્યકર્તાઓએ જીવલેણ હુમલો કર્યો છે. પદાધિકારીઓ ઉપર આજે વાનીલાલ સાહેબભાઈ હોસ્પિટલમાં 4થી વધુ ઘાયલ થયેલા, આમાં જેમની જિંદગી જીવા મળ્યો છે જોલા ખાય એ રીતે એમને, મને એમ લાગે છે કે સમગ્ર ઘટનામાં વિડીયો ફૂટેજ આપના માધ્યમથી બધા જોઈ રહ્યા છે કે એનએસયુઆઈ રજૂઆત કરતી હોય, દેખાવો કરતી હોય, તેમની ઉપર લાઠીચાર્જ થાય અને ગુંડાગીરી કરતા હોય એની અમે પોલીસ મુખ પ્રેક્ષક હતી. એ કોના ઈશારે હતી? શું મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે પોલીસને મુખ પ્રેક્ષક બનવાની? ગુંડાગીરી કરવાનો પડવાનો ભારતીય જનતા પાર્ટીનો एनएसयूआई ने जो एबीवीपी कार्यालय के सामने डॉक्टर ने भाई विरोध प्रदर्शन किया, उसमें पुलिस की हाजिरी में एबीवीपी के कार्यकर्ता ने एबीवीपी के होद्देदार, भाजपा के होद्देदार, भाजपा के युवा मोर्चा के ऋत्विज पटेल, भाजपा के जो महामंत्री प्रदीप सिंह वघेला, उसके सहित पूष पंड्या, रवि देसाई और भी 8 से 10 लोग ने मिल के मेरे को मारा है. आगे बहुत सारे एनएसयूआई के बच्चे थे, एनएसयूआई के कार्यकर्ता थे, पदाधिकारी थे, उनको भी मारा है. बहुत जख्मी तरह से उसको सबको मारा हुआ है, चाकू लेके मारा है, लकड़ी लेके मारा है, जो और भी प्लास्टिक के कोई डंडे वंडे थे उससे भी मारा गया है और सबको मारा गया है. पुलिस की हाजिरी में पीआई भी वहाँ पर मौजूद थे, कोई रबारी पीआई थे वहाँ पर, वो भी मौजूद थे, एक एसीपी भी मौजूद थे, पुलिस वाले भी बहुत बड़ी संख्या में मौजूद थे. पुलिस सब उसको साथ में सहकार दे रहे थे, मतलब एबीवीपी के कार्यकर्ता को साथ दे रहे थे और एबीवीपी के कार्यकर्ता के साथ में पुलिस भी मिल के, जो एनएसयूआई के कार्यकर्ता थे मेरे को मारा है, एनएसयूआई की भागीदारी करे तो पुलिस साथ मिल. दिल्ली में जे रीते जेएनयूना विद्यार्थियों पर केटलाक भारतीय जनता पार्टी गुंडा तत्वों बुकानी धारी बनी ने જે હુમલા કરીને જે કૃત્ય કર્યું છે આ દેશ માટે ખૂબ જ દુઃખદ કૃત્ય, અને તેને લઈને આજે અમદાવાદ શહેર એનએસયુઆઈના કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો દેખાવ કરવા એપીના કાર્યાલય ગયા હતા, ત્યારે આ ગાંધી અને ગુજરાતના, ગાંધી અને સરદારના ગુજરાતમાં કોઈ વિદ્યાર્થી ઉપર હુમલો કરે એવું કૃત્ય ના થાય, પણ આ તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ભાડૂતો ગુંડાઓ હતા. આ ગુંડાઓએ જે હુમલો કર્યો છે તે ખૂબ જ નિંદનીય છે, આની તપાસ થવી જોઈએ અને જે લોકો પણ આમાં સંડોવાયેલા હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કોંગ્રેસ પક્ષની માંગણી. આરોપ પ્રત્યારોપ તો હવે થતા રહેશે. જ્યારે આવી ઘટના બની છે ત્યારે સ્વાભાવિક છે કે એબીવીપી અને એનએસયુઆઈ બંને બાજુથી આરોપ પ્રત્યારોપ થશે, પરંતુ મુદ્દો એ છે કે ગુજરાતના યુવાનોમાં હિંસાનું ક્યાંય સ્થાન ન હોઈ શકે. ગુજરાતના યુવાનો એ શાંતિપ્રિય હોવા જોઈએ, પોતાની કોઈ પણ વાત એ યોગ્ય પ્લેટફોર્મમાં ગાંધી ચિંધ્યા માર્ગે કરી શકે, પરંતુ આવી રીતે એકબીજાના કાર્યાલય પર આવીને હુમલો કરવો એ ન ચાલે. એટલે આ કોઈ પ્રી પ્લાન્ડ કે પ્રી પ્રેરિત કાર્ય હોય એવું મને લાગતું નથી. એનએસયુઆઈએ તો પ્રેસ નોટ, મીડિયા નોટ આપીને ઘેરાવ કરવા માટેનું જ્યારે આ કીધેલું હતું ત્યારે સ્વાભાવિક રીતે બંને બાજુ ઉત્સાહના અતિરેકમાં ક્યાંક આ કામ ઘર્ષણ થયું હોય. પરંતુ ફરી વખત હું આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે પોલીસ પ્રશાસન અને મીડિયાની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે, જેના કારણે આ ઘર્ષણને આપણે લાંબો સમય સુધી નહીં રાખતા ટૂંક સમયમાં એને રોકવામાં આપણે બધા સફળ થયા છીએ, અને મને ગુજરાત સરકાર, પોલીસ પ્રશાસન પર સંપૂર્ણ વિશ્વાસ છે કે જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થશે. એમ તમને કીધું છે કે લાકડીઓ જે એનએસયુઆઈના ઝંડા હતા, તો એનએસયુઆઈના ઝંડા સાઈડમાં મૂકીને લાકડીથી અમણે હુમલો કર્યો અને ઝંડા પણ તમે રસ્તા ઉપર વેરવિખેર થયેલા જોઈ શકો છો. પણ અગેન અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના બદલે મારે ખાલી એટલું જ કહેવું છે કે આ રીતે એનએસયુઆઈએ એબીવીપીના કાર્યાલય પર આવવાની જરૂર ન હતી. જે થયું છે ખૂબ ખોટું થયું છે અને હવે
પોલીસ પ્રશાસન જે કોઈ પણ જવાબદાર કાર્યકર્તાઓ કે જે કોઈ પણ જવાબદાર લોકો અથવા તો અસામાજિક તત્વો હશે એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેશે એવો મને વિશ્વાસ છે. બિલકુલ નહીં, હું એટલા માટે અહીં આવ્યો હતો કે મેં સમાચાર પત્રોના માધ્યમથી જ વાંચ્યું હતું કે આજે એબીવીપી કાર્યાલય પર આવી રીતે ઘેરાવ થવાનો છે, તો કોઈ બે ચાર મુખ્ય લોકો હોય તો સમજાવટથી મામલો બતાવી શકે એના માટે હું અહીંયા આવ્યો હતો.